તો આ તરફ ધાનેરા તાલુકાના ગામડાઓમાં પણ કોરોના મહામારીથી બચવા માટે સરપંચ તલાટી સહિત ગામના આગેવાનો એક થઈ ગામને સેનિટાઈઝ કરી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાના થાવર ગામમાં પણ સ્થાનિક પંચાયત દ્વારા આખા ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનો કોરોના બાબતે સજાગ રહે તે માટે અપીલ કરાઈ હતી. તો આ તરફ યાત્રાધામ વાલેર ખાતે પણ ગામમાં દવાનો છંટકાવ થઈ રહ્યો છે. સુંદરપુરી મહારાજનું મંદિર, દૂધ ડેરી સહિત તમામ વિસ્તારોમાં દવાનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ધાનેરા તાલુકાનું સૌથી મોટું ગામ ખિંમત ગામ છે, ત્યારે આ ગામમાં ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોની વસ્તી પણ વધારે છે. માત્ર મજૂરી ઉપર આધારિત આ ગામના પરિવારો ગામના વિનુસિંહ સોલંકી તેમના પરિવાર સાથે આગળ આવ્યા છે અને રોટલી શાક સહિતનું એક ટાઈમનું ભોજન પાર્સલ દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે. ખિંમત ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિર ખાતે દરરોજના 800થી વધુ લોકોને ભોજન પણ આપવામાં આવી રહ્યું છે. ધાનેરા તાલુકામાં ખિંમત ગામ મોટામાં મોટું છે, 8000ની પબ્લિક છે. અમે અહીંયા અઠવાડિયાથી ચાલુ છે અમારું શાક રોટલી અને પાર્સલ અહીંયાથી ત્યાં કરીને વસ્તીને ગરીબ વસ્તીને મધ્યમ વર્ગ અહીંયા લેવા માટે આવે છે અને અમે અહીંયા વ્યવસ્થા કરેલી છે. મહાકાળીનું મંદિર અમારા ટીમ મહાકાળી યુવક મંડળથી બધી આખી ટીમ અમારી મારા મિત્રો અને બધાએ લાગેલા છે કામે અને ટીમ એક ટાઈમ ચાલુ છે. અત્યારે સવારે 10 વાગે ચાલુ કરીએ છીએ, 1 વાગ્યા સુધી અમારું કામકાજ ચાલુ છે. અહીંયા રોટીનું કામકાજ કેટલા લોકો આવતા છે જમવાનું લેવા? જમવાનું આવે છે 700 થી 800 લોકો. જમવાનું શું આપવો? રોટલી આપીએ છીએ અને શાક આપીએ છીએ અમે. ખિંમત સહિતના આજુબાજુના ગામોમાં પાણીનો અભાવ હોવાથી મજૂરી ઉપર આધારિત આ પરિવારોને લોકડાઉન પૂર્ણ ન થાય તે સમય સુધી ભોજનની વ્યવસ્થા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાનું મોટામાં મોટું ગામ ખિંમત અંદાજિત 12-13 હજારની વસ્તી છે અહીંયા અને હાલ આખા ગામમાં દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કર્યું છે અને જ્યાં વધુ ડેરી છે, બનાસ બેંક, જ્યાં પબ્લિકનો વધુ ઘસારો રહે છે ત્યાં પણ ટેન્કર મારફતે દવાનો તલાટી સાહેબ અને પૂરી ટીમ ખિંમતની મહાકાળ યુવક મિત્ર મંડળ બધા સાથે મળીને અત્યારે કામ કરીએ છીએ અને અહીંયા લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ગરીબ વસ્તીને ભોજન પૂરું પાડીએ છીએ અને 700 થી 800 માણસો અહીંયા પાર્સલ લેવા આવે છે તેમને અહીંયા મહાકાળી અને સાળંગ દેવી યુવક મંડળ વતી બધા ટીમ એમને સપોર્ટ કરી અને પાર્સલ બનાવી અને ઘરે ઘરે